ઓફ વડોદરા. વડોદરા શહેરના બદામડી બાગમાં નિર્માણ પામનાર આર્ટ ગેલેરીનું ખાતમુહૂર્ત અને નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ મેયર કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા બદામડી બાગમાં નવીન નિર્માણ પામનાર આર્ટ ગેલેરી અને ફાયર સ્ટેશન ખાતમુહૂર્ત તથા નવીન એમ્બ્યુલન્સનું ફ્લેગ ઓફ કરી લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મેયર શ્રી કેયુરભાઈ રોકડિયાના વરદ હસ્તે નવીન નિર્માણ પામનાર આર્ટ ગેલેરીનું ખાતમુહૂર્ત તેમજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય યોગેશ પટેલ, સીમાબેન મોહિલે તેમજ વિસ્તારના કાઉન્સિલરો અને પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મેયર કેયુર રોકડિયાએ નવા સાધનો, એમ્બ્યુલન્સ, રોલર મશીનનું ફ્લેગ ઓફ કરી કાર્યરત કરવામાં આવ્યું હતું. છેલ્લા 4-5 વર્ષથી વડોદરાના મધ્યમાં બંબાખાનું એટલે વડોદરાનું મુખ્ય ફાયર સ્ટેશન કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવ્યું હતું અને તેવી જ રીતે વડોદરા શહેર કલાનગરી છે અને કલાકારોની જે આર્ટ ગેલેરી કોર્પોરેશનની હતી બદામડીબાગ ખાતે, ત્યારે નવું સીસીસી સેન્ટર બાંધવાના કારણે આર્ટ ગેલેરી પણ 5-6 વર્ષ પહેલાં તોડી નાખવામાં આવી હતી. આ બંનેનું સમાધાન થાય એ રીતે સંયુક્ત રીતે બદામડીબાગ સીસીસી સેન્ટરની બાજુમાં સીસીસી સેન્ટરના બિલ્ડિંગને એડજોઇનિંગ એ ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીનું કલાકારોને આર્ટ ગેલેરી મળે અને વડોદરાના જે 4-5 વર્ષથી તાપની અંદર બેસી રહેતા, એક શેડની અંદર બેસી રહેતા ફાયર બ્રિગેડના અમારા જવાનો જે શહેરને 24 કલાક શહેરની સેવામાં કાર્યરત છે, નાગરિકોના જીવ બચાવવામાં કાર્યરત છે, એમને પણ ન્યાય મળે, એમને પણ નવું ફાયર સ્ટેશન મળે એના સંયુક્ત ઉપક્રમે બદામડી બાગના બહુ થોડા પોર્શનને 5,000 ફૂટની જ જગ્યાને લઈને ત્યાં ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરી બનાવવાનું કોર્પોરેશને આજે કામનું ખાતમુહૂર્ત કર્યું છે. ખુશી તો બહુ થાય છે, પણ 6 વર્ષથી જે લડીને અમે થાકી ગયા હતા, એક વસ્તુ છે કે આ ગેલેરી બનશે તો રોજ અમે અમારા એક્ઝિબિશન તો કરવાના નથી, પણ અમારો મેઇન ઉદ્દેશ હતો કે વડોદરા કલાનગરી છે, આવતી અને નવી પેઢી અને ઉભરતી પેઢી એમનું પોતાનું આર્ટનું પ્રદર્શન કરી શકે એના માટે જ આ લડત અમે સતત ચાલુ રાખી હતી. આજે એક એમાં થોડા પ્રાણ પુરાયા છે કે આ આર્ટ ગેલેરીના તથા અગ્નિશાંતિ કેન્દ્રના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થયું છે અને મેયરશ્રી દ્વારા આજે કહેવામાં પણ આવ્યું છે કે લગભગ 5.80 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ થશે અને 1-1.5 વર્ષમાં પૂર્ણ થશે. પણ એક વર્ષની અંદર પૂરું થાય તો એમાં વધારે આનંદ થશે, કારણ કે છેલ્લા 6 વર્ષથી વડોદરાના કલાકારો પોતાની આર્ટ પ્રદર્શિત નહોતા કરી શકતા, કારણ કે બીજી ગેલેરીઓ છે પણ એના રેન્ટ બહુ હાઈ છે અને દરેક આર્ટિસ્ટે એફોર્ડ ના કરી શકે. એટલા માટે આ કોર્પોરેશનની ગેલેરીમાં થોડુંક રિઝનેબલ રેટ હોય એટલે બધા આર્ટિસ્ટો એમનું એક્ઝિબિશન કરી શકે. 2018 હા, એટલે આ અગાઉ પણ આ બાજુમાં જે બિલ્ડિંગ બન્યું છે ટ્રિપલ સીનું એમાં પણ પહેલા માળે તો ઓલરેડી તે વખતે ઠરાવમાં, સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવમાં પાસ થયું હતું કે પહેલા માળે આર્ટ ગેલેરી આપીશું અને એ બિલ્ડિંગનું ઇનોગ્રેશન પણ પીએમ સાહેબ મોદી સાહેબે જ કર્યું હતું, પણ કોઈ કારણસર પહેલો માળ આર્ટ ગેલેરીને સુપ્રત કરવામાં આવ્યો નહોતો. હવે એના માટે કયા કારણો જવાબદાર છે એ અમને કંઈ ખબર નથી. આજ અકોટા વિધાનસભા
धारासभ्य ग्रांटमांथी मारी ग्रांटमांथी एम्ब्युलेंसनुं लोकार्पण करवामां आव्युं छे। खास करीने कॉर्पोरेशननी पहेली वखतनी पश्चिम झोननी अटलादरा खाते एक हॉस्पिटलनुं 50 बेडनुं हॉस्पिटलनी पण शुरुआत करवामां आववानी छे। पण आ हॉस्पिटलमां इंस्ट्रुमेंट्स मळे साथे साथे एम्ब्युलेंसनी सुविधा पण उपलब्ध थाय। 25 लाखनी संख्यानामां 2.5 लाखनी संख्यामां लोकोने एक सुविधा 50 बेडनी हॉस्पिटलनी मळवानी छे। त्यारे आ ध्यानमां राखीने कोरोना कार्यकालमां 50 लाखनी ग्रांट हुं कॉर्पोरेशनने आपी हती। आने खास करीने अटलादरा खाते 50 बेडनुं जे हॉस्पिटल छे जे पहली वार कॉर्पोरेशन तरफथी करवामां आवी रह्युं छे। बाकी तो पीएससी सेंटर तो आपणा होय ज छे पण तई आगळ नॉमिनल टेस्टिंग वगैरे થતું હોય છે। પણ 50 બેડની હોસ્પિટલ જ્યારે કોર્પોરેશન લોકોના હિત માટે આપતી હોય ત્યારે એમ્બ્યુલન્સની સુવિધા સાથે બીજા ટેસ્ટિંગ લેબના પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તઈ આગળ આપવામાં આવે છે। ખાસ કરીને આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ છે, સૌ લોકોને આ સુવિધા પ્રાપ્ત થાય એ આશયથી એ અકોડા વિધાનસભાના ધારાસભ્ય ગ્રાન્ટમાંથી એ અનુદાન આપ્યું છે। ત્યારે લોકો હવે એનો ઉપયોગ કરશે અને આજે કોર્પોરેશનને એ લોકાર્પણ કરવામાં આવશે।